હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો આજે જ આપણે જાય છે શૂટમાં. જ્વેલરીને બધું ગોતું છું પણ બહુ જ કન્ફ્યુઝ છું, કંઈ મળતું નથી. મને એમ થયું રાતે ગોતલી દોત તો સારું હતું. પહેલું આઉટફિટ કંઈક આવા કલરનું છે અને બીજું આ બ્લુ કલરનું છે, પણ વિચારું છું કે બીજું કંઈક પહેરવું, પણ અત્યારે હવે ટાઈમે કંઈ યાદ નથી આવતું કે શું પહેરવું જોઈએ. તો મસ્ત ફેસમાં આઈસિંગ કર્યું, રાતે માસ્ક કર્યું હતું. હવે સ્કિન કેર કરીને ફટાફટ મેકઅપ ચાલુ કરીએ એન્ડ પછી ફટાફટ જાય, કેમ કે આપણે જવાનું બી બહુ આગળ છે અને હું લેટ ઉઠી છું. સો યા, ચલો ફટાફટ મેકઅપ કરીએ અને આપણે મળીએ સીધા આઉટફિટ ચેન્જમાં. તો હું તમને આમ ક્વિક આઉટફિટ ચેન્જ આપી દઉં. સો ગાઈઝ, મને આ આઉટફિટ એટલું ગમે છે કે હું એમ વિચારું છું કે આ આઉટફિટ જ રાખું, બીજું બદલાવું નથી. અને વચ્ચે વચ્ચે જે અલગ અલગ કલરના પટ્ટા આપેલા હોય ને એ બહુ મસ્ત છે. અને જે છોકરાએ કામ કર્યું ને એને જોઈ તમે કે અચ્છા, આ છોકરાએ આવું બધું કામ કર્યું છે. સો એનું નામ છે મીત ધામેચા, જેની રાજકોટમાં, જે રાજકોટનો છે અને રાજકોટથી જેનું કામ કરે છે અને સ્ટુડન્ટ છે. સો બહુ જ મસ્ત ડિઝાઇન કરે છે આઉટફિટ. અને મને એને બે આઉટફિટ મળેલા છે, તો કદાચ આજે બે પહેરાઈ જાય તો પહેરાઈ જાય, બાકી એક જ પહેરાશે. પણ મને એના આઉટફિટ બહુ એટલે બહુ ગમ્યા. એની પહેલાં બી આપણે બે નવરાત્રીના શૂટ કર્યા હતા ત્યારે એના જ આઉટફિટ પહેર્યા હતા એના બી. સો એક હાથમાં મેં કાંઈ પહેર્યું નથી, એક હાથમાં નમ રાખું જ ને, એક હાથમાં આવી રીતે બંગડી પહેરી જ્યાં અને મેચ થાય છે. સો કેવું લાગે છે ઓવરઓલ લુક એ કહેજો મને કે દીદી કેવા લાગો છો તમે. એન્ડ યા, સોંગની વેઇટ કરજો. ગાઈઝ, અમે જઈ રહ્યા છીએ અત્યારે શૂટિંગમાં, તો બધા રેડી થઈ ગયા છે. બાલે નથી આવતી, બાલે ઘરે છે, કેમ કે ટોમીનું ધ્યાન રાખવા માટે. અને બાલે બેન અમે આવી તો અહીંયા કાંઈ કરવાના છે નહીં. સો હું, મમ્મી, મમ્મી પણ આવે છે પહેલી વખત શૂટિંગમાં. ગાઈઝ જો, મમ્મી જો તો હાઈ ગયો. હેલો, મમ્મી પણ આવે છે, ચાલો શૂટિંગમાં જઈએ છીએ. હું તો જયારે શૂટિંગ હોય ત્યારે મારા તો પેટલું ભાવ હોય, હું તો તમને બધાને 77મા ઇન્ડિપેન્ડન્સ ડે ની હાર્દિક શુભકામનાઓ. આજે છે 77મો ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્ર દિવસ આપણો દેશ આજે આઝાદ થયો હતો. અને મારું એટલું જ કહેવાનું છે કે ઘણા દેશની અંદર ઘણા એવા ઇન્સિડેન્ટ થયા છે, આ વર્ષે બી ઘણા એવા ઇન્સિડેન્ટ થયા છે, એની ઉપર બોલવાનું રાખો તો સ્વતંત્ર દિવસ તમે સાચી રીતે ઉજવો કહેવાય. મણિપુર વાળો ને ઘણા ઇન્સિડેન્ટ થયા છે, તો શું કહેવાય કે એની ઉપર બધા ઉપર ટોપિક્સ ઉપર તમે હંમેશા ઓપિનિયન્સ દો, તો આપણો દેશ આઝાદ થશે, આપણો દેશને ન્યાય મળશે. તો કેમ કે ઘણી એવી વસ્તુ છે જેમાં ન્યાય નથી મળતો અને વુમન્સ હીરો પણ છે, ઘણા એવા હીરો છે હમણાં જ, જે આપણા ઘણા એવા હીરો છે કે જે આપણા દેશ માટે એટલી સારી એવી એની જાન ઉપર બાજી લગાવીની લોકો એની મહેનત કરતા હોય અને એ લોકો એનું ફેસ પણ રિવીલ ના કરી શકતા હોય, ઘણા બધા હે. તો એમના માટે તો સેલ્યુટ છે જ હંમેશા, કેમ કે અમે એક આર્મી પરિવારથી આવ્યા છીએ. બધા મારા કાકા, મતલબ ફેમિલીમાં ઘણા લોકો છે જે આર્મીમાં છે, અને એટલે બધું અમે શું કહેવાય કે કનેક્ટ કરી શકીએ એ વસ્તુને, કે ઘરમાંથી કોઈ માણસનું, ઘરમાંથી કોઈ માણસ આર્મીમાં હોય તો એની પરિવારની શું હાલત હોય, તો એ બધાને એ સેલ્યુટ છે. મમ્મી જો, ખૂબસૂરતી હમારે જૂનાગઢ કી. ગાઈઝ, ગુડ મોર્નિંગ હરણ ભાઈ, બાય, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હેલો, હાઉ આર યુ? કાસ ચરો ભાઈચારા, ભાઈચારા ઓન ટોપ, એલબીસીએલ નો વિનર, ઓલો ઓલો હમણાં કેવા હે મમ્મી? ભાગી જાય ભાગી જાય મમ્મી ના આવે હાથમાં. ચાલો ચાલો ગાઈઝ, જવા દો.
સો ગાઈઝ, મમ્મી ને ભાર્ગવ ગયા છે ફ્રૂટ્સ લેવા. ડેડ બધી ખતમ થઈ ગયા. નાસ્પતિ લેવી? નહીં, પેરું. પેરું તને પેરું ભાવે કે નાસ્પતિ? પેરું. ક્યાં જો તો પેરું મીઠું મીઠું ના લાગે. પોચો પોચો નાસ્પતિ કઠણ હોય. સારી નહીં, મજા આવે. દાંત દુખી જાય. કાપા યમ્મી યમ્મી પેરું યમ્મી. નાસ્પતિ હોય કેવી રાખે મમ્મી? જો સાઈડ માં મમ્મી, જો સાચી વાત છે ને, કેવી સાઈડ માં રાખે? ભાર્ગવ ને ખબર નથી પડતી સાઈડ માં રાખવા. સિનેમેટોગ્રાફર કેવાય, કેમેરા વાળા. યસ, સિનેમેટોગ્રાફર. સો ગાઈઝ, લોકેશન ઉપર પહોંચી ગયા છે. આ છે લોકેશન. ઈ બે જો જાય ભાર્ગવ ને મમ્મી કે જવું છે આ મંદિરે, કે ખોડિયાર મારવું ને. આ જે શું કહેવાય, ડેમ છે અહીંયા. આમ કહેવાય, કેટલી બધી મગરો નીકળે છે, જવાની મનાય છે. પણ આ મંદિર સુધી જઈ શકીએ તો એ બી જાય. આપણે ખબર હોય તો પાન લીલું શૂટિંગ ત્યાં કર્યું હતું. ખુલ્લો રહી ગયો હોય ચાલુ કરીને બંધ કરી દે ને મારા ભાઈ. રખડવાના ટીલા બીલા માની ને આવતા રહ્યા હોય તો. હે હે મમ્મી, રખડવા આવ્યો? ફરવા આવ્યો? હે ફરવા આવ્યો મમ્મી. હું જોયું મમ્મી, તમે કઈ જોતું? પાણી સીસો લઈ લેજો તમારે જોતો હોય તો. બેન કર દે. ગેટ રેડી ગાઈઝ. મમ્મી પાણી ની બોટલ લઈ. એ ભેરી લઈ જવાની. ભેરી લઈ જવાની. વા ઉપર અત્યારે શૂટિંગ ચાલુ છે ને, હું મમ્મી અત્યારે જઈએ છીએ. એ ડ્રોન લઈને, એની બેટરી, પાણીની બોટલ ઉપર કરે છે શૂટ. વા વા છે સ્વામી. મેં હમણાં કેટલું બધું બોલ્યું હતું પણ મોબાઈલ જ બંધ હતો. અરે વાહ. જો શું કરવાનું તમે? મમ્મી તમારે ખાવું હોય બિસ્કિટ? હાલ્યો તો ભાર્ગવ, હાઉ આર યુ ફીલિંગ નાઉ? અચ્છા, એ તમે બેસવા આવ્યા? હવા હે તો જોરથી બોલવાનું. આયા બહુ મજા આવે હે, બોવન બોવન આવે હે.
ખાઈ પીને મજા કરતા હતા આ લોકો, તો પિકનિક કરવા આવ્યા ગાઈસ. બીજું કઈ જોરથી બોલો, હવા આવે છે. મેકઅપ દાદા, પછી સ્પોર્ટ દાદા, બધું હું જ છું. આ બધા પિકનિક કરવા. સો ગાઈઝ, અમારી પાસે ડ્રોન નહોતું પણ એ ચાલતું નથી, એટલા માટે શું કહેવાય આ જુગાડ કર્યો છે. ગીત જ ગાવી, મોન્ટાજ લેવા હે ખાલી. સો ગાઈઝ, અત્યારે જઈએ છીએ નીચે પાછા. અમે બધા લોકો ઉપર છે, બાળકો ભાઈ આવે છે. મારી હાલત જો તમારે એટલો બધો પાડવા પડતું કરતું લેવાનું હોય, કોઈ લોકો મદદ નથી કરતા મને. બધા વયા ગયા. હાઉ આર યુ ફીલિંગ રાઈટ નાઉ બેબ? બેબ નોટ ગુડ. મેં બોલ સુ પહેરન તો દોઈડી ને તો સાસણ આવી ગયું છે. સો ગાઈઝ, રસ્તામાં દાદા એક હતા જે શું કહેવાય, એક ભેંસ લઈને આવ્યા, તેનું સીન લેવા હાટો. હવે રસ્તામાં ગાડી ઊભી રાખીને હવે આપણે લઈએ. એ હું પાય બાપાને ફોટો લેવો છે, ફોટો પાડશે. સો ગાઈઝ, લોકેશન નંબર 2 એન્ડ પહોંચી ગયા છીએ. એન્ડ વરસાદ બી આવે છે. વરસાદ જોઈ શકો છો. સિનેમેટિક સીન્સ લેવાના છે. આ છે ભાઈ એડિટર અમારા, છે સર. ઓલા છે ભાઈ ચેરોઝ છેલા, યે અમારો ભૈયા છેલા, જો યે સોંગ એડિટ કરેંગે. શું કહેવું છે તમારું? કંઈ કે વર્ણન માંગતા લો. આ છે યશ ભાઈ અમારા, યશ વેદાંત કટે. અને પિંકુબેનને ટિપસિંગ નથી લેવું કે ખાલી કે દોડવું જ છે મારે. પિંકુને રનિંગ કરવું બહુ ગમે, જ્યારે સોંગ ઉતારતા હોય ત્યારે. શું કેવું, શું હાથ લે, કઈ જોઈએ તારે? હાલે ટીપુને ઝૂમ કરીને તું કરી શકે કેમેરામાં? હું કરું? ટીપુ પડે, ટીપુ ક્યાં પડે, ગમે ક્યાં પડે. હાથમાં વરસાદ આવે એનું તું એમ કે ઝૂમ કરી શકે એમ, એવી રીતે સીન લઈ શકે એમ કે ટીપુ પડતું હોય એવી રીતે એડિટ કરી શકે. હેલો, હાય ગાઈઝ, કેમ છો બધા? મજા માં. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. શું કરે હે પિંકુ? આ બ્લોગ બહુ મોટો થવાનો.
ગાઈઝ એક ગામનું નામ વચ્ચે આવ્યું હતું મોરુકા, તો હું મમ્મીને પૂછું, મમ્મી મોરુકા, મમ્મી મોરુકા, મોરુસે હું મોરુસે ગામ ગામ મોરુસે. ઓ તો ગામમાં બધે મોરા જાય છે, મોરામાણા જાય છે, મોરામાણા જાય છે, મોરા નહીં મોરા 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 ને મોરા. ગાઈઝ તમારું કેવું હોય મોરુકા? આ બધું તમે કોઈ દિવસ આવું નામ મોરુકા? સો ગાઈઝ અમે અહીંયા હોટલ કૃષ્ણા ગીર કાઠિયાવાડીએ જમવા આવ્યા છીએ. અહીંયા હું 4-5 વર્ષ પહેલાં બી આવેલી છું. ચા કેટલા વર્ષથી આપણે આવ્યા હતા એના જેલા? વધારે. સો ગાઈઝ અહીંયા 8 જાતના તો સંભારા હે, ટીંડોડા, રાયતું. આ બટેટાનો સંભારો મારી ઘરે જ બનતો હતો મને એમ કે, પણ આ પહેલી વખત મેં હોટેલે જોયો. કોબી, આ છૂંદેલા મરચા, કાચું સલાડ, પછી આ આવું છે પપૈયું, પપૈયા. એન્ડ અગેન ગાઈઝ 8 જાતના તો શાક છે, અને 8 જાતના સંભારા, 8 જાતના શાક. આમાં હું ખાવું હું નહીં, પૂજા બેન કન્ફ્યુઝ થઈ ગયા. સો ગાઈઝ અમે ક્રિસોટે આવ્યા છીએ, અને હવે અમે કપડાં બપડા ચેન્જ કરીને વ્યવસ્થિત પછી અમે જશું, અમે જશું શૂટિંગ. હેલો, મમ્મી ને મજા આવી ગઈ કે એ આવે આવે. હાલો, અત્યારે અહીંયા રોકાવું મમ્મી ને કહું, મમ્મી આપણે એક દી અટવા અહીંયા રહેવાનું છે. મમ્મી કે હાલો. ના ના, અહીંયા બહુ મસ્ત. તો અત્યારે અમે અહીંયા હે સ્વિમિંગ પુલ, અને અમને એક સમજી લ્યો કે ઘર જ આપેલું છે, એટલે આ હે પેલા હોલ, આખું અહીંયા હોલ, અને અહીંથી જવાય બાલ્કનીમાં. અહીંયા હે બાલ્કની, અને અહીંયા હે સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલ આખું રિસોર્ટ હે, અને જે મારા ભાઈ હતા એણે એમને ટૂંકમાં સજેશન કર્યું, તો અમે આવ્યા છીએ. જો થોડીક વાર હતી અમારી યસ ભાઈ, અત્યારે જ પબજી રમવા માંડ્યા. અત્યારે અમે એક ફોરુલા બે, હું ફોરુલા ન દઉં, અંદર આવું એક. અત્યારે અમે પબજી રમીએ, મારે આ વાંધો નહીં, રમો પબજી. તો આ હે હોલ, બેસવાનું, ટીવી જોવાનું, સી પડદા બરદા બધું કમ્પ્લીટ. આ હે બીજો રૂમ, એ હમણાં તમને બતાવું, અને આ પહેલો રૂમ. એ એ એ પણ હું છે એટલું ઠીક. તો આ અત્યારે અહીંયા બે ગયા, પૂરું પિંકુ બેન હોઈ ગયા, થાકી ગયા. મમ્મી કેવું, મસ્ત છે ને? ઉભરીએ પડદા બરદા ખોલી નાખીએ, થોડું વ્યૂ લ્યો તમે અહીંયા બેઠા બેઠા. અને આ હે આપણી બાલ્કની, મિની અગાસી, તમે સમજી લો. હા, અહીંથી જવાનું અગાસી ઉપર. આમ જોવાનું લોકેશન, લોકેશન એક નંબર. જો વાવ, બહુ મસ્ત હે મમ્મી. અહીંયા રેડી. તો અત્યારે આ રૂમ માં રોકાણા હે બધે લેડીઝ લોકો, અને ઓલો જેન્ટ્સ લોકોનો રૂમ તમને ન્યાય નહીં બતાવું. ન્યાય ટૂંકમાં આવું જ છે બધી. જો ગૌતમ બુદ્ધ, બુદ્ધ ભગવાનના ફોટા 3, એક એકના વિના 3. વાવ, સો બ્યુટિફુલ. આ ઉસરો, આ હે ઉસરો. સો ગાઈઝ, બપોરનો આરામ કરી લીધો છે ને, હવે બધા ઉઠી ગયા છીએ. ઓલો હું છું, તેથી બીજા કોઈ ખબર નહીં. હું કરતા કરતા ગેમ રમતા હતા અને જાગતા હતા, અને પિંકુ બેન પણ ચેન્જ કરીને અત્યારે ખબર નહીં જંગલમાં ક્યાંક જાય, ભૂલા પડી જાય તો પડી જાય. હાર્દિક જરીવાલા, તો ડોફા હું અત્યારે શૂટમાં હું. ગાઈઝ, મોર દેખાણા છે કેટલા બધા, તો અત્યારે એમ થયું કે એક સીન લઈ લેવો જોઈએ, તો અમે લીધો હે. સો ગાઈઝ, પૂજાબેન ગરમા ગરમ થાબડીનો મજા લેતે હોય. લાલ થાબડી ગાઈઝ આ બાજુ મળે, બહુ મસ્ત. જામવાળી બાજુ ક્રી થાબડીની દુકાન હતી, એટલે મને લાગ્યું આયા ફેમસ હશે. કેવી હે મમ્મી? મસ્ત. આ બધા પિકનિક માં હોય પાછળ વાળા. ફૂલ ગરમ હે, ફૂલ ગરમ. ભાર્ગવ ને બહુ ભાઈ પેલા, અમે મમ્મી સ્પીડ માં આપણે ભોગી જઈએ પેલા, પછી ખાન્યા બેન ખાય હશે. થોડું ગાઈઝ લેટ થઈ ગયું હે. પ્રોબ્લેમ એ પડી કે અમે જામવાળા એવા કેટલું છેટું હોય, 22 કિલોમીટર અમે દૂર આવ્યા, લોકેશન હતું નથી, અને ધોધક બંધ છે. તો આ સ્પીડમાં અમે નીકળ્યા ગમે ને સારું લોકેશન મળે ને સીન લેવા માટે. જે ધોધમાં સીન લેવો તો એ ન લેવાનો યાર ગાઈઝ, ખબર નહીં ત્યાં કંઈક રિસ્ટ્રિક્શન છે, ત્યાં જવા નથી દેતા, ત્યાં બંધ છે અત્યારે. સો ઠીક છે, ચલો હવે ક્યાંક લોકેશન ગોતી અને શૂટ કરીએ ગાઈઝ. આ
આજે પૂરું કરવું પડે એમ છે. સો ગાઈસ, અમે ને મમ્મી આજે જીપ તો હોય ને, આપણે જીપ ને એવું જરૂર છે, આપણે એવું મોટું.